સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. દયાલુમ શરણમ વ્રજેમ, કોણ દયાળુ હોય એનાથી મોટો? કોણ તો કે અહો બકીયમ સ્તનકાલકૂટમ. બકી જેને કહેવાય પૂતના, સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાડીને ગઈ, કનૈયાને પીવડાયું, મારવા માટે ગઈ. પણ લેભે ગતિમ ધાત્રી ઉચિતામ, ધાત્રી એટલે મા જેવી ગતિ આપી, મારવા આવે એને મા જેવી ગતિ આપે, આનાથી મોટો કોણ હોય? તમને ચાકુ લઈને કોઈ મારવા આવે ને તમે એને 5 કરોડ રૂપિયા આપી દો એવી વાત થયા? અરે ભગવાનને ભજે એની તો વાત જ નથી આવતી. ભગવાનને ન ભજે ને મારવા આવે એને આ દયાળુ એવો છે કે એને મા જેવી ગતિ આપી દે. કમવા દયાલુમ, આનાથી મોટો દયાળુ કોણ હોય? અને ભગવાનથી મોટો દયાળુ કોઈ છે પણ નહીં. આપણી વારંવાર ભૂલો, આપણી વારંવારની જે પણ પદ્ધતિ છે કનૈયો ભૂલે છે. એટલે કહે છે કે જીગાઉં સયા પ્યા યદપ્ય સાધવી, જ્યારે મારવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભગવાન એને લેભે ગતિમ ઊંચી ગતિ આપી છે, ધાત્રી ઉચિતામ ઉચિત ગતિ આપી, ને મા જેવી ધાત્રી જેવી ગતિ આપી. આનાથી મોટો કોઈ દયાળુ હોય જ નહીં. એટલે તમે ક્યારેક વિચારો તો તમારી યોગ્યતાથી વધારે ભગવાને તમને આપ્યું છે. આપણે યોગ્યતા વિચારીએ તો આપણી લાયકાતતા જ નથી આપણે જે આપ્યું છે. મારી એટલી લાયકાતતા નથી કે તમારી આગળ બેસી અને હું કથા સંભળાવું એવી મારી લાયકાત નથી. તો એ દયાળુ દ્વારકાવાળાએ એવી કૃપા કરી કે મને વ્યાસપીઠમાં બેસાડ્યો. તમારી પણ એવી કોઈ લાયકાતતા નહીં હોય કે તમારી પાસે એટલી જમીન, એટલો પૈસો, એટલું જ્ઞાન, એટલી નોકરી. દરેક માણસને એની જરૂરિયાત કરતાં, એની લાયકાતતા કરતાં પણ વધારે આપ્યું, આ ભગવાનની કૃપા કહેવાય, આને દયાળુ કહેવાય. તમે ક્યારેક ખૂણામાં બેસીને વિચારજો, લાયકાતતા કરતાં ભગવાને વિચાર આપ્યું. અને તમે જેટલા વાપરો ને એ વાપરો ને એ ખર્ચો પૂરો કરવાની જવાબદારી પરમાત્માએ લીધી છે. કોઈ 5,000 વાપરે ને તો એને 10,000 આપવાની ભગવાને જવાબદારી લીધી, ને ભગવાન 10,000 આપે. અરે સિંહ જેવો સિંહ છે, એની થાળી 25,000ની થાય, 50,000ની થાય, એક ભેહ મરી જાય તો 50,000ની થાય, પણ એ સિંહ માટે પણ 50,000ની થાળી આપવા વાળો કનૈયો છે. આનાથી મોટો દયાળુ કોણ હોય? તમે તમારા ખર્ચા બહુ કરો, ગામડામાં જોજો. મેં તો માઇક્રો ઓબ્ઝર્વેશન કર્યું, નિરીક્ષણ કર્યું છે, મેં બારીકતાથી જોયું છે. જે કોઈ ધંધો નથી કરતા, કંઈ નથી કરતા, એ કંઈ નથી કરતા, તો એને રોટી, કપડાં ને મકાન ભગવાને આપ્યા છે, આનાથી મોટો દયાળુ કોણ કહેવાય? એનું એમ નમ ચાલે, એને એવું બુદ્ધિ ઉજાડી, કોઈના રોલ કરી લે, કોઈને ખાડામાં ઉતાર દે 25 લાખમાં, ને એનું આખું જીવન આલે રાખે, મને એવું લાગે કે આ કનૈયાની દયા જ કહેવાય. બાકી તો આખી દુનિયા સમજે છે કોઈને પૈસા અપાય જ નહીં. કોઈ આપણે લોભી થઈ, લોભી થઈને સામેવાળાને આપી દઈએ, આપી દઈએ પછી ઓલો પાછો આપતા નથી, આપણે કંઈ કરી પણ નથી શકતા. એને જરૂરિયાત હશે ભાઈ. મંદિરોમાં ચોરી, ભગવાન હાજર હોય ને ચોરી થાય? અરે આજે પણ મોગલમાનું ધામ છે, ક્યાંથી કંઈક લઈને આવે તો ત્યાં તાળા મરાતા નથી. આજે શનિદેવનું મંદિર છે, જ્યાં તાળા મરાતા નથી, કોઈ ચોરી નથી કરી શકતા. તો મારા દ્વારકાધીશના મંદિરમાં શું તાળા મારવા પડે? પણ દ્વારકાધીશ દયાળુ છે કે લઈ જાઓ દીકરાઓ, તમારે જરૂરિયાત હોય ને, તમારી જરૂરિયાત પૂરી થતી હોય એવો દયાળુ છે. અને આ મોટો દયાળુ એવું છે ને, દ્વારકાધીશ પાસે એટલો ખજાનો પણ છે. આપણે ભગવાન હાજર છે પણ આપણે ક્યાં જોઈ શકીએ? એક સમયે સોનાની દ્વારિકા હતી, આજે પણ સોનાની દ્વારિકા છે. આજે દ્વારિકામાં જાઓ તો એટલું સોનું ને ચાંદી છે કે એની કોઈ વાત ન પૂછો. અમે બેટ દ્વારિકામાં ભણ્યા છે, આજે પણ બેટ દ્વારિકામાં એક થાળ છે મોટો સોનાનો, આપણે ઉપાડીએ તો 5 જણા ઉપાડી ન શકીએ. એવો હાચા રત્ન કોહિનોર એવા હીરાઓ છે, અમૂલ્ય. અને દ્વારિકામાં પણ સોના ચાંદીનો કોઈ પાર નથી. એનો મતલબ ભગવાન કહે કે આજે પણ હું હાજર છું. આ સોમનાથ પેલા સોનાનું હતું, 7 વખત આ સોમનાથ લૂંટાણું છે, તૂટ્યું છે. સોમનાથ સોનાના દરવાજા હતા, પણ અત્યારે પાછું સોમનાથ સોનાનું બને છે. કોઈ 40 કિલો આવીને આપી ગયું કે આ સોનાનું બનાવો, ને આખા સોનાનો લેપ થાય છે. ત્યારે સમજવાનું કે ભગવાન હાજર છે, બતાવવા માંગે હું હાજર છું. આ સુદામાપુરી, સુદામાનું મંદિર હાઉ એકદમ નબળું હતું, જીર્ણ થયેલું.
અને એ સમયે સુદામાની યાદ તાજી કરાવવા માટે સાંદીપની આશ્રમ કરોડોના ખર્ચે બનાવ્યું છે. એકો એક ભાઈશ્રી ધારેને બનાવી શકે એવું નહીં, પણ પરમાત્માની ઈચ્છા છે કે મારા સુદામાના ગામમાં એક મોટું સંકુલ થવું જ જોઈએ, જ્યાં વેદોનું અધ્યયન થઈ શકે. ભગવાન વારંવાર બતાવે પણ આપણે ઓળખી ન શકીએ. આ સગાડસા લઈ લ્યો. સગાડસા ગામમાંથી પસાર થયો ને ગામમાં વાણિયાના પ્રમુખે કીધું કે આ ખાટકીવાડેથી આવે છે, માંસનો ટુકડો લઈને. કપડામાં માંસનો ટુકડો હતો અને વાણિયા જ્ઞાતિના પ્રમુખે બોલાવ્યો, એ સગાડસા અહીંયા આવ. કઈ બાજુ? ગામના પાદરે ગયો તો. કેમ? કે અમારા ઘરે એક સંત આવ્યા, એના આખા શરીરમાં એને અગ્નિ ઉપડી છે, એટલે કાળી માટીનું ઢેફું લેવા માટે ગયો હતો. કે ખોટું ન બોર, કાળી માટીના ઢેફામાંથી કંઈ લોહીના ટીપા ન પડે, ખોલ. અને એ જ્યારે કપડું ખોલ્યું ને ત્યાં એ માંસનો ટુકડો જે લઈ આવ્યા હતા એ માટીનું ઢેફું થઈ ગયું, એટલે ખબર પડી ગઈ કે મારે ઘેરે છે ને એ અખિલ બ્રહ્માંડનો માલિક છે, એ ખાંડીને ખવડાવી દે. એટલે આપણી વારંવારની ભૂલો માફ કરનારો દ્વારિકા વાળો છે. તાર સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓ વાર્યા. તાર સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન ઓ વાર્યા. ઓ મોર મુકુટ ધર નારા, મારી ભૂલો ના ભૂલનારા દ્વારિકા. ધણી નું આરાધન તમે સચરાચર ઉભનારા, તમે ફેરા ટાળ્યા, તમે ભક્ત ઉગાર્યા, તમે ફેરા ટાળ્યા, ભક્ત ઉગાર્યા, સામ વેદ વસનારા દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. હાથમાં લઈને આમ ઉભા રહ્યો ને, એક કલાક, બે કલાક, અને જો 10 કે 12 કલાક થાય એટલે આ ઘડિયાળનો ભાર લાગવા માંડે. વિચારો, આ ઘડિયાળનો ભાર લાગે તો આપણે મનમાં કેટલી વાતો ભરી રાખી છે. એ વાતોનો ભાર ક્યારે લાગશે? જે ભૂલે ને એને ભાલકાવાળો મળે. એકવાર તમારે ભૂલવું પડે. આને મારી અહીંયા દીકરી નહોતી આપી, મારા દીકરાના સગપણ માગાની ના પાડી દીધી હતી, અને આવું આપણે ભૂલતા નથી એટલે ભગવાન મળતા નથી. મારી ભૂલોના ભૂલનારા દ્વારિકા વાળા, એ તો પૂતનાની કેટલી ભૂલ ભૂલી છે. અરે આપણી કેટલી ભૂલ ભૂલે! આપણે ઈ નથી ભાવતા, એ નથી ભાવતા, એ ની ભાવતા. દ્વારકાધીશની વાતો નથી ભાવતી, આપણે નથી ભાવતા, છતાં પણ એ આપણે નિભાવતા. એવા દ્વારિકાધીશ. તમે સદ ભક્તોને તાર્યા, તમે અસુર ગણો સંહાર્યા, અસુર ગણો સંહાર્યા, તમે પ્રેમ લક્ષણા થઈ સૌના ભૂર અંતર પપરાયા, તમે પ્રેમ લક્ષણા થઈ સૌના ભૂર અંતર પથરાયા, તમે રત્ને હાક્યો, તમે ધ્યેયને પીધો, તમે રત્ને હાક્યો, જેરને પીધો, નાચ્યા બહુ આપણી પર કૃપા થાય. બાકી આપણા પાપો એટલા છે કે દ્વારિકા વાળો આપણા હૃદયમાં ન બેસે. એ વારંવાર આપણી ભૂલોને ભૂલે. દ્વારિકાધીશથી મોટો કોઈ દયાળુ નથી. તમ વા દયાલું શરણમ વ્રજેમાં. કોણ દ્વારિકાધીશથી મોટો દયાળુ હશે? એટલે જેનો સ્વભાવ છે મારવા આવે એને પણ મોક્ષ આપે, એવા દ્વારિકા વાળાથી મોટો કોઈ દયાળુ છે? સુખદેવજી ઊભા થઈ ગયા. આવો દયાળુ! હજુ અમને શ્લોક સંભળાવો કે બે જ શ્લોક આવડે છે. અમારા ગુરુજીને
સુંદર શ્લોકો આવડે છે, દોડ્યા છે સુખદેવજી ગુરુજી તરફ. તમે સદગુણ ના છો સ્વામી, સર્વના અંતરયામી. સદગુણ ના છો સ્વામી, તમે સર્વના અંતરયામી. તમે અણુ અણુ માં છો કિંતુ તમે વિરાટ માં વસનારા. તમે અણુ અણુ માં છો કિંતુ તમે વિરાટ માં વસનારા. સ્વરૂપ ન્યારા ન્યારા, વિભુ તન મન ધન ઓ વાર્યા. ઓ મોર મુગુટ ધરનારા મારી, ભૂલો ના ભૂલનારા દ્વારિકા વાળા. દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા, દ્વારિકા વાળા. આનાથી મોટો દયાળુ કોઈ હોય નહીં ને દોડ્યા છે સુખદેવજી. તમારા ગુરુજી પાસે મારે આવા બધા શ્લોકો સાંભળવા છે. 18,000 શ્લોકોની આખી સંહિતા પોતાના પિતાજીએ ભણાવી, અને આખા વ્યાસજીએ સંહિતા ભણાવીને એ જ સંહિતાનું પારાયણ સુખદેવજીએ પરીક્ષિતજીને સંભળાવ્યું હતું. શૌનકાદી ઋષિઓ પૂછે છે સુત પૌરાણિકને કે આ પરીક્ષિતના કર્મની, મોક્ષની અને પાંડવોના સ્વર્ગારોહિણીની કથા અમને સંભળાવો. કૃષ્ણની કથાઓ તો અનેક છે, પણ કૃષ્ણ ભગવાને પરીક્ષિતજીની ઉપર કૃપા પણ કરી હતી અમે એવું સાંભળ્યું હતું. કહ્યું કે પરીક્ષિતજીનું જીવન, સુખદેવજીના જીવન, પછી પરીક્ષિતજીનું જીવન આવે. વક્તા, શ્રોતા અને રચયિતાની કથા. રચયિતા એટલે વ્યાસજીનું જીવન, વક્તા એટલે સુખદેવજીનું જીવન, અને હવે આપણા શ્રોતા પરમ શ્રોતા, અને એ પરમ શ્રોતા એટલે પરીક્ષિતજીનું જીવન. અને પરીક્ષિતજીનું જીવન જોવું હોય તો મહાભારતમાં પ્રવેશ કરવો પડે. અને આ મહાભારત યદિ હાસ્તિ તદન્યત્ર યન્ને હાસ્તિ ન કુત્રચિત, મહાભારતમાં છે, બીજે ક્યાંય નથી. મહાભારત એટલે વ્યાપક સમાજશાસ્ત્ર. જેને સમાજમાં કેવી રીતે રહેવું એ શીખવું હોય તો મહાભારત વાંચવું પડે. 1,00,000 શ્લોકો છે, વિશ્વનું સૌથી મોટું કાવ્ય. અને આ કાવ્ય શ્રવ્ય, શ્રાવ્ય અને દૃશ્ય નાટકના રૂપમાં ભજાવવામાં આવ્યું. B.R. ચોપરાએ સિરિયલ બનાવી, ધન્યવાદ છે એમને. બાકી અત્યારે મહાભારતના પાત્રો વિશે કોઈને ખ્યાલ પણ ન હોય. મહાભારતના પાત્ર છે કાલક વૃક્ષીય નામના મુનિ છે મહાભારતમાં. આપણે એમ કે આ કાલક વૃક્ષીય મુનિ કોણ છે તો આપણે બતાવી ન શકીએ કોઈ કોણ છે. કૌશલ દેશના રાજા ક્ષેમદર્શીને ઉપદેશ આપ્યો હતો. આપણે ભંગાસ્વન નામના એક ધર્મિષ્ઠ રાજા હતા જે પુરુષમાંથી સ્ત્રી બની ગયા હતા, અને પુરુષમાંથી સ્ત્રી કેવી રીતે બન્યા એની કથા ભંગાસ્વનની છે. અરે સંવર્તક નામના રાજાની કથા છે, દીર્ઘતમાની કથા છે, યવકૃતની કથા છે, માતલીની કથા છે, દંભોદભવ નામના રાજાની કથા છે, ત્રિત નામના મુનિની કથા છે, શંખ અને લિખિતની કથા છે. પણ જાણનારા કોણ? આપણો દેશ કદાચ ને ગુલામ બન્યો હોય તો એની પાછળનું કારણ આપણે મહાભારતને છોડ્યું છે. મહાભારત આપણો ઇતિહાસ છે. મારે તત્વચિંતકનું નામ નથી લેવું, એક વિદેશના ફિલોસોફર થયા જેણે વેદ ઉપર ટીકાઓ લખીને એણે લખ્યું કે ઘરમાં મહાભારત રાખવાથી મહાભારત થાય. આપણે બધાએ પકડી લીધું. એણે એવા માટે લખાવ્યું કે મહાભારત વાંચી જશે તો એને એનો ઇતિહાસ યાદ આવી જશે, અને માણસને પોતાનો ઇતિહાસ યાદ આવી જાય ને તો માણસની ઉર્ધ્વગતિ જાય. આપણે ઇતિહાસ ભૂલ્યા એટલે આમ છે. હું મારી દરેક કથામાં દરેકનો ઇતિહાસ કહું. આહિર સમાજમાં કથા હોય તો મેં ભાલકામાં સંપૂર્ણ આહિર સમાજનો ઇતિહાસ કીધો છે. હમણાં મારી ક્ષત્રિય સમાજમાં દરબારમાં કથી મેં દરબારોની આખી ઉત્પત્તિની કથા કીધી છે. મારી લુહાર સમાજમાં કથા હોય તો વિશ્વકર્મા મેં લુહાર સમાજનો ઇતિહાસ કીધો છે. કુંભાર સમાજમાં હોય તો કુંભાર સમાજનો મેં આખો ઇતિહાસ કીધો છે. જ્યાં જ્યાં જે જે કથા થઈ મેં એનો ઇતિહાસ કીધા છે. એની પાછળનું કારણ એક જ કે માણસ ઇતિહાસ ભૂલે એટલે માણસ અધપતન તરફ જાય. મને લોર્ડ લેડ હાઉસી યાદ આવે જેણે
ગુરુ ગોવિંદસિંહ ના હથિયાર લઈ ગયા હતા. કોઈએ પૂછ્યું કે હવે હથિયાર શું લઈ જવા, ભારત તો આઝાદ થઈ ગયું, કે નહીં ભવિષ્યમાં પણ આ કોઈ હથિયાર જોઈ ગુરુ ગોવિંદસિંહના તો ક્યારેક એને સુરાતન ઉપડી જાય, જે દેશને પાયમાલ કરવો ન, એને ઇતિહાસ ભૂલાવી ગયો. આપણે આપણો ઇતિહાસ ભૂલ્યા. ઇંગ્લેન્ડને એનો ઇતિહાસ યાદ હતો કે રોમનના લોકોએ અમારી ઉપર આક્રમણ કરીને અમને ગુલામ બનાવ્યા હતા, એટલે એને યાદ રાખ્યું એટલે આપણે ગુલામ બનાવી શક્યા. આપણે ઇતિહાસને ભૂલ્યા છે. ચીડિયા સે મેં બાજ લડાવું, બિલ્લી સે મેં શેર મરાવું, સવા લાખ સે એક લડાવું, તબ ગુરુ ગોવિંદસિંહ નામ કહેલાવું. જે આવી યોદ્ધાની ભૂમિમાં નીકળ્યા હોય એના શસ્ત્રો જોઈ જાવ તો તમને કંપન થઈ જાય. અને ઘણા બધા એવા આપણા દેશની અંદર છે કે જેના શસ્ત્રોનો હું ખાલી તમને રજૂ કરું કે એના શસ્ત્રો આવા હતા તો તમને એક સેકન્ડ માટે ધ્રુજારી ઉપડી જશે. 72 કિલ્લાનું કવચ પહેરતા મહારાણા પ્રતાપ, 72 કિલ્લાનું. આપણે 72 કિલ્લાની ગોણી ન ઉપાડી શકીએ. એ 72 પહેરતા, જેની પાસે ઢાલ તલવાર અને બધું તમે ટોટલ કરો 80 કિલ્લાનો ભાલો રાખતા. ખાલી 80 કિલ્લાનો ભાણો ભાલો અને કવચ 72 કિલ્લાનું, ત્યાં જ આપણું પૂરું થઈ જાય. જેની પાસે તલવાર ઢાલ ટોટલ 208 કિલો વજન ઉપાડતા મહારાણા પ્રતાપ, આજે પણ તમે મેવાડના મ્યુઝિયમમાં જોઈ શકો. જે 208 કિલો લઈને જતા, જેની તલવારનો ઘા થાય એટલે એક ઘા ને બે કટકા, બહલોલ ખા કરીને હતો, એને મસ્તક ઉપર તલવારનો ઘા માર્યો તો અહીંયાથી માર્યો એટલે ઘોડા સહિત બે ફાડા થઈ ગયા. વિચારો કેટલું એનું બાહુબળ હશે. આવા હતા આપણા પૂર્વજો પ્રતાપ જેવા, એટલે યાદ કરવા પડે. મહારાણા પ્રતાપનું ચિત્ર આપની સામે છે. એક પણ ચિત્ર એવું નહીં બતાવો જેની અંદર બે તલવાર ન હોય. જો બે તલવાર જ છે, અને આ બે તલવાર એવા માટે છે કે દુશ્મનના હાથમાંથી એક તલવાર પડી જાય ને તો એક તલવાર આપે, લડી લે, તને હજી એક મોકો આપું છું. એ ભારતની સંસ્કૃતિ હતી, એ આપણો ઇતિહાસ હતો. આપણે ઇતિહાસ ભૂલ્યા છે. અત્યારે નાનકડી એવી ફટાકડી ફૂટે તો આપણે રૂમમાં વ્યા જાય, આપણે ન બધાયો ભાઈ કોઈનું છે, બીજાના મામલામાં માથું ન મરાય, કારણ કે આપણે આપણો ઇતિહાસ ભૂલ્યા છે. કૃષ્ણ એવું વિચાર્યું હતું કે પાંડવોનું અને કૌરવોનું યુદ્ધ થાય, મારે થોડું જવાય. તો આ યુદ્ધ કૃષ્ણને જોવા હોય તો મહાભારતમાં જોવા પડે. ભીષ્મને, દ્રોણને, કર્ણ અને ભૂરિશ્રવા આ ચાર લોકોને કૃષ્ણએ અન્યાયથી મરાવ્યા હતા. આમ જોવા જાય તો અન્યાય છે. રુક્મણીએ પ્રશ્ન પૂછ્યો હતો કે પતિદેવ જો ખોટું ન લગાડો તો એક પ્રશ્ન પૂછું. પૂછો ને કે કર્ણ તો એટલો દાનવીર છે, તમને કુંડલ અને કવચ આપી દીધા, એટલો બધો સારો વ્યક્તિ, તમે એને એક એનું પૈડું ફસાઈ ગયું ત્યારે કાઢવા ગયો રથનું પૈડું, ત્યારે તમે કીધું અર્જુનને કે મારી દે. તો કે એમાં તો હું નિમિત્ત માત્ર હતો દેવી, અભિમન્યુને જ્યારે માર્યો ને 7 કોઠાના યુદ્ધમાં, લોહી લુહાણ થઈ ગયો અભિમન્યુ, અને મરવા સમયે કહેતો હતો મને કોઈ પાણી આપો, મને કોઈ પાણી આપો. ત્યારે કર્ણ પાસે ગયો, મોટો દાનવીર હોવા છતાં પણ મિત્ર દુર્યોધનને સારું લાગે ને એ માટે એણે મરતા માણસને પાણી ન આપ્યું ને, એટલે એની પાસે પાણીનો જે જગ હતો ને એ યુદ્ધના આગલા દિવસે ઢોળાઈ ગયો, અને પાણીના એ જગ ઢોળાઈ ગયો, એનું જ માદરું બની ગયું, એનો જ કીચડ બની ગયો, ને એ કીચડમાં જ રથ ફસાઈ ગયો, એમાં જ પૈડું ફસાઈ ગયું. એ તો એના કર્મથી એ મરાણો, બાકી મેં તો કંઈ કર્યું જ નથી. આને કહેવાય કૃષ્ણ. અરે ખબર પડી ગઈ કે કર્ણ પાસે અમોક શક્તિ છે, એ મારા અર્જુનને મરાવી નાખશે. ઘટોત્કચને ઊભો કર્યો, ઘટોત્કચને, હિડંબાનો દીકરો, કે તારે લડવું પડશે. ભગવાનનો વિચારો તો ખરા. દ્રોણને મારવાના હતા તો દ્રોણ તો મરે એમ હતા નહીં. યુધિષ્ઠિરને કહ્યું કે બોલવું પડશે, અશ્વત્થામાં હતઃ, તારા જેવો બોલી જાય અને દીકરા પ્રત્યેની લાગણી છે હથિયાર મૂકી દેશે. અને આને બોલ્યું નરોવા કુંજરોવા, પાછળથી બોલ્યો. કૃષ્ણે કહ્યું સત્ય કોને કહેવાય, બહુ એની લાંબી ચર્ચા છે, પણ 12:05 જ મિનિટની વાર છે, એટલે હું એ ચર્ચાને બહુ લાંબી નહીં લઉં. પણ એ બપોર પછીના સત્રમાં મહાભારતમાં કૃષ્ણ કોને કહેવાય, મહાભારતનું એવું કયું પાત્ર છે, મહાભારતનું યુદ્ધ ચાલુ છે. મહાભારતનું યુદ્ધ વાસ્તવિકમાં કૌરવો વચ્ચે અને પાંડવો વચ્ચે છે જ નહીં. કુરુના પુત્રો એને કૌરવો કહેવાય, પાંડુ પણ કુરુનો પુત્ર હતો અને ધૃતરાષ્ટ્ર પણ કુરુનો પુત્ર, બે કૌરવો જ કહેવાય. પણ કોની વચ્ચે યુદ્ધ હતું, સ્પષ્ટતા સાથે વ્યાસે કહ્યું છે. યદા મૃધે કૌરવ સંજયાનાં વીરેશ્વરો વીરગતિં ગતેષુ વૃકોદરા હું તમને
મને શોર્ટકટમાં લઈ જાઓ, વિશેષ વર્ણન બપોરે બરાબર 3 વાગે કરીશ. મહાભારતના યુદ્ધમાં બંને ઉરુભંગ થઈ ગયો છે, ઉરુભંગ થઈ ગયો છે, તોડી નાખ્યો છે, આખા ઉરુને ભાંગી નાખી છે. અને એ કોને ભાંગી હતી ઉરુદંડ? ભીમે, કેના? ધૃતરાષ્ટ્રના દીકરાની. એમ ન કહ્યું કે દુર્યોધનની તોડી નાખી. ધૃતરાષ્ટ્રનો દીકરો એ શબ્દ શા માટે વાપર્યો એ બપોર પછી કહીશ. પણ જ્યારે આ બધું યુદ્ધ પૂર્ણ થઈ ગયું અને સેનાપતિ તરીકે મને કેમ ન બેસાડ્યો? અશ્વત્થામા આવ્યો મરતા સમયે દુર્યોધન પાસે, અને એ સમયે કૃતવર્માને પોતાની બાજુમાં બોલાવ્યા, કૃપાચાર્યને બોલાવ્યા અશ્વત્થામાએ, કે મારા પિતા હથિયાર વિના ના હતા ને ત્યારે એના ઉપર પ્રહાર કર્યો, હું છોડીશ નહીં ધૃષ્ટદ્યુમ્નને. હાથમાં તલવાર લઈને ગયો છે, હાથમાં તલવાર લઈને ગયો છે. પહેલા વહેલા ધૃષ્ટદ્યુમ્નની શિબિરમાં જઈને મસ્તક કાપવા માટે લઈ ગયો. પણ ધૃષ્ટદ્યુમ્નની શિબિરમાં જવું પડે એ પહેલાં પાંડવોની શિબિર આવે. પાંડવો બધા રણની અંદર વિજય ઉત્સવ મનાવતા હતા, 5 પાંડવોના દીકરાઓ સૂતા હતા. મહાભારતની કથા છે, જોજો થોડીક અલગ છે. ત્યાં મહાદેવજી ઉભા હતા રક્ષણ માટે, પાંડવોની શિબિર માટે, 1000 હાથવાળા મહાદેવજી. અને મહાદેવજીને કહ્યું કે મને અંદર જવા દો, બાકી હું મારા પ્રાણની આહુતિ આપી દઈ. અને ત્યાં યજ્ઞકુંડમાં અશ્વત્થામાએ મહાભારતમાં કથા આવે કે આહુતિ આપી દીધી પોતાની. મહાદેવજીએ પ્રસન્ન થઈને એક તલવાર આપી કે આ તલવારથી જા, તને કોઈ જીતી નહીં શકે. અને એ તલવાર લઈને યા ધૃષ્ટદ્યુમ્ન સૂતો હતો, ત્યાં જઈને પાટું મારી અશ્વત્થામાએ પાડી દીધો નીચે, કે મારા પિતા પાસે હથિયાર નહોતું, તે માર્યો તો તને પણ હથિયાર વિના જ મારીશ. અને કૂદકો લગાવ્યો, એવો કૂદકો લગાવ્યો, છાતી પર 2 પગ રાખી અને આ ગોઠણ છે પગમાં એવો દબાવ્યો ગળામાં, ધૃષ્ટદ્યુમ્ન ત્યાં ત્યાં મરી ગયો. ઉત્તમ ઓજા નામનો એક પાંડવોનો એક સૈનિક હતો, ઉત્તમ ઓજાને પણ પગ ગળામાં પગ રાખીને એમાં પણ જોરદાર જેમ ગારો ખૂંદતા હોય એમ ગળું ખૂંદી નાખ્યું. ઉત્તમ ઓજા પણ વીરગતિને પ્રાપ્ત થયો. યુધામન્યુ આવ્યો દોડતો દોડતો પાંડવોની શિબિર તરફ. યુધામન્યુને 2 હાથ પકડીને અશ્વત્થામાએ નીચે પટકો છે, પટકીને મારી નાખ્યો. હવે અંદર ગયા તો 5 પાંડવોના પુત્રો હતા. ભાગવતજી એમ કહે, ગુસ્સામાં ગુસ્સામાં એ તલવારથી 5ના મસ્તકો કાપી નાખ્યા. એ મસ્તકો કાપી અને લઈ ગયો. અને જ્યારે પાંડવો, દ્રૌપદી, કૃષ્ણ, કુંતામાં એ બધા વિજય ઉત્સવ મનાવી અને પોતાની શિબિરમાં આવ્યા છે, હજી તો જે દ્રૌપદી એના દીકરાઓના મસ્તકો ઉપર હાથ ફેરવાતા નહીં, એ દીકરાઓના ધડ એમને પડ્યા હતા, મસ્તકો હતા નહીં, રક્ત રંજિત આખી પથારીઓ હતી અને આંખમાંથી આંસુ નીકળી ગયા, બહુ રડ્યા છે. અને એ રડ્યાને એ જોઈ ન શક્યા. અને રડવાનું કારણ શું ખબર તો હતી દ્રૌપદીને, યોદ્ધાની માં ક્ષત્રિયાની એ કહેવાય કે દીકરાઓ મરી જાય એની પાછળ રડે નહીં. પણ રડવાનું કારણ શું? ડો નોટ ગો અવે, મળીએ આપણે બધા 3 વાગે, એનું રહસ્ય છે. પણ એ સમયે રડતી પત્નીને જોઈ ન શક્યા અર્જુન. અર્જુને કહ્યું કે તારે દ્રૌપદી સ્નાન કરવાનું છે, માણસ ગુજરી જાય ને મરી જાય તો એની પાછળનું સ્નાન આવે એને અંત્યેષ્ટિ સ્નાન કહેવાય, તારે અંત્યેષ્ટિ સ્નાન કરવાનું છે. પણ તારી સામે તારા દીકરાને જે મારનારો હોય એનું મસ્તક કાપી અને નીચે રાખું, તારે એના ઉપર પગ રાખીને સ્નાન કરવાનું છે. સાંજ સુધીમાં તારા દીકરાઓને મારનારને જો હું ન લઈ આવી શકું તો સાંજ સુધીમાં હું અગ્નિ સ્નાન કરીશ. કૃષ્ણને કહ્યું, કૃષ્ણ રથ ચલાવો. કૃષ્ણએ રથ ચલાવ્યો છે, અર્જુન બેસી ગયા છે, ધૃષ્ટદ્યુમ્નના સારથી આવ્યા છે. અને ધૃષ્ટદ્યુમ્નના સારથી આવીને કહ્યું કે તમારા દીકરાઓને 5 મસ્તક કાપનારો બીજો કોઈ નહીં, અશ્વત્થામા છે. અને અશ્વત્થામાની પાછળ રથ દોડાયો. અશ્વત્થામા કે મને મારી નાખે એ પહેલા હું કંઈ કરું. અશ્વત્થામાએ બાણ લગાવ્યું, બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્ર કોને કહેવાય એ વર્ણન પણ કરશું. પણ જ્યારે એ ચડાવ્યું સામેથી અર્જુન બળવા માંડી ગયો અંદરથી, અને અર્જુને ભગવાનનું શરણ લીધું, કૃષ્ણના ચરણોમાં આવીને બેસી ગયા. એટલે આપણે પણ અહીંયા ઝાંખી છે કૃષ્ણ અને અર્જુનજીની. અર્જુન અને કૃષ્ણ 2 હાથ જોડીને અર્જુને શરણાગતિ સ્વીકારી છે ભગવાનની. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર ત્વમેકો બે
હાથ જોડીને ભગવાનની શરણાગતિ. હે કૃષ્ણ, હે મહાબાહુ, હે ભક્તોને અભય આપનારા, હું તમારા શરણે છું. બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અશ્વત્થામાએ, આનાથી મારો બચાવ કરો પ્રભુ, મારો બચાવ કરો. બે હાથ જોડી અને ઊભા રહી ગયા. એમ આપણે પણ એ દયાળુ દ્વારકાવાળાને પ્રાર્થના કરવાની છે. હે દ્વારિકાધીશ, તું પણ અમારી ઉપર દયા કર, અમે પણ તારા શરણે છીએ. એવા દ્વારિકાવાસ વાળાના શરણમાં આશ્રયમાં બેસીએ. બરાબર 12 વાગ્યા છે, બે કાંટા ભેગા થઈ ગયા. હરિ અને હરની આરતી થાય છે, આપણે પણ હરિહર તરફ જઈએ અને પ્રાર્થના કરે સોલંકી પરિવાર. હે દ્વારિકાધીશ અને અર્જુનજી, રોકાજો 3 વાગ્યા સુધી, પ્રસાદ પ્રસાદ ગ્રહણ કરજો, થોડોક આરામ પણ કરજો. બરાબર 3 વાગે મળીએ દયાળુ દ્વારિકાવાળાના નામ સાથે. 2 મિનિટ સંકીર્તન, કથાને વિરામ. જપ હજારા રે દયાળુ દ્વારિકા વાળા રે, જપ તારા જપ હજારા રે દયાળુ દ્વારિકા વાળા રે, જપ તારા જપ હજારા રે દયાળુ દ્વારિકા વાળા રે, જપ તારા જપ હજારા રે દયાળુ દ્વારિકા વાળા રે. તમે છો નંદ લાલા રે દયાળુ દ્વારિકા વાળા રે, દૂર કરવા હોય એને આ ભાગ દબાવવો જોઈએ. કૃષ્ણચંદ્ર બજાજ કલકત્તામાં 36 કલાક આમ તાલી પાડી અને લીમકામાં રેકોર્ડ બનાવી નાખ્યો, આંખનો મોતિયો દૂર કરી નાખ્યો. આપણા જૂના કોઈ ડોહીમાં મોતિયા થતા જ નહીં, કારણ કે તાલી આમ ન પાડતા. કેમેરો તમારી તરફ આવે છે એટલે ખબર પડે લક્ષ ચેનલ ના માધ્યમથી. પેરુ તારા નામ ની માળા રે દયાળુ દ્વારિકા વાળા રે, પેરુ તારા નામ ની માળા રે દયાળુ દ્વારિકા વાળા રે, પેરુ તારા નામ ની માળા રે દયાળુ દ્વારિકા વાળા રે, પેરુ તારા નામ ની માળા રે દયાળુ દ્વારિકા વાળા રે. અમે રાધાજી ના પ્યારા કેમેરામાં દેખાશે કે કોઈ પંખી ઉડતા હોય. કેમેરો એક વખત લાગે પંખીડા ઉડે છે. દ્વારકા વાળા રે દયાળુ દ્વારકા વાળા રે,
સ્વામી છે દૂધના પ્યાલા રે દયાળુ દ્વારકા વાળા રે યશોદાના વાલા રે દયાળુ દ્વારકા વાળા રે તમે યશોદાના વાલા રે દયાળુ દ્વારકા વાળા રે તમે યશોદાના વાલા રે દયાળુ દ્વારકા વાળા રે તમે છો અહુરુ પાળા રે દયાળુ દ્વારકા વાળા રે તમે છો અહુરુ પાળા રે દયાળુ દ્વારકા વાળા રે દયાળુ સ્મરણ વિધેય નમઃ પાર્વતી